તારીખ ચાર બે હજાર ચોવીસ ને રાતના વાગ્યા છે દસ અને આ છે આપણું કાંકરિયા સ્વર્ગથી સુહામણું બહુ મસ્ત છે છોકરાઓ અને આપણે કુટુંબ સાથે આવ્યા હોય તો બધા મજા કરી શકે એવું આ સ્થળ છે અને રાતે જુઓ કેવી છે લાઈટોનું ડેકોરેશન ભવ્ય તો ક્યારેય પણ આવો એવું જરૂરી નથી કે દિવસે આવો તો તમને મજા આવે રાતે પણ અહીંયા મજા આવે એવું જુઓ છો કે પાણીમાં કેટલું સુંદર દેખાય છે વાતાવરણ અદ્ભુત છે નાનાઓ આપણા ભૂલકાઓ હોય તો તે ખુશ થઈ જાય દિવસે આવો તો પણ સુપર છે અને રાતે તમે આઠ નવ વાગે આવો ને તોય મજા માણી શકો છો જોઈ રહ્યા છો ચારે બાજુ કાંકરિયાની મોજ આ તો ભાઈ અમદાવાદ ગુજરાતીઓ ક્યાંય કામ ના હોય કોઈ ના સામે જે દેખાય છે ઓ વચલો પોઈન્ટ છે બરાબર અને સામે જો કેવી લાઈટો થઈ રહી છે આ બહુ મજા આવે એવું છે રાતે નવ દસ વાગે તમે આવો તો એકદમ થોડુંક શાંત જેવું હોય છે બરાબર આવું જ છે કઈ આપણું આ કાંકરિયા અને અહીંયા રાઈડો મતલબ છોકરાઓને બેસવાનું હિંચકા અને ઘણું બધું જે કહેવાય છે તો આવું છે કંઈ આપણું આ કાંકરિયા અને હવે આગળ બીજું કાંઈ દેખાશે વ્યવસ્થિત જેમાં અજવાળું પડતું હોય એવા સીન આપણે લેશું તો બન્યારે જો બીજલભાઈની ચેનલમાં વાલા હવે આપણે આ ચકેડામાં બેહવું એ ચકેડું લગભગ સોળ દોઢસો ફૂટ ઊંચું છે આવી રીતે અને જાણવા મળ્યું કે અહીંયા બીટલા ગેવું છે મિત્રો કોઈને કહેતા નહીં આ ચક્કેડાની અંદર એંસી રૂપિયા ટિકિટ છે અમે બેઠેલા મારી ચડ્ડી ઢીલી પડી ગયેલી અને પાછું બે ચક્કર ફરે છે અને ત્રણ ચક્કર ઉપર ઊભું રહી જાય છે અને આ બાજુ બધા નાના નાના છોકરાની રાઇડો છે અને હવે આપણે આ બે ત્રણ દિવસ કે ચાર દિવસમાં આપણો બીજો આખો વિડીયો નાખીશું કાંકરિયાનો કે બે હજાર ચોવીસમાં કેવું દેખાય છે કાંકરિયા બહુ મજાનું છે અને રાતે પણ આવો તો રાઈડો લગભગ ચાલુ હોય છે અત્યારે એન્ટ્રી ફ્રી છે નકા અંદર ઘૂસવાના પણ આની અંદર પચાસ રૂપિયા હોય છે અમને તો ભાઈ મોજ આવી એનાથી વધારે તો છોકરાઓને મોજ આવી ગઈ તો આપણે આખો વિડીયો બે ચાર દિવસમાં ટૂંક સમયમાં લઈને આવશું તો બન્યા રેજો છેક સુધી બિજલભાઈની ચેનલમાં